चालो विद्यार्थी मित्रों, आपणी फिजिक्स यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत छे। तो आज आपणे चैप्टर 4 ना एक अगत्यना टॉपिक नी चर्चा करवानी छे। तो आ अगत्यना टॉपिक नु नाम जोईए तो एवुं लखेलुं छे कि अनंत लंबाईना ए त्रिज्याना अने आई विद्युत प्रवाह धारी तारने लीधे उत्पन्न थतुं चुंबकीय क्षेत्र। तो विद्यार्थी मित्रों, आज छे प्रश्न ई एम्पियरना सर्किटल नियमनो शुं दर्शावे छे, उपयोग दर्शावे छे। तो आपणे एम्पियरनो सर्किटल नियम भणी गया। बंद संकलननी अंदर बी डॉट डी एल कोस थीटा इज इक्वल टू म्यू झीरो सिग्मा आई अथवा तो आई, आपणे आवुं भणी गया। तो आ एम्पियरना सर्किटल नियम तो काल ज आपणे नेक्स्ट विडियोनी अंदर छेले वात करेली हती। तो हवे आपणे आनो उपयोग केवी रीते थशे एनी आपणे वात करी। तो हवे नेक्स्ट अहीं ध्यान आपजो। तो आपणने अनंत लंबाईनो तार कीधो छे कि जेनी लंबाई खूब ज वधारे छे। तो हूँ अनंत लंबाईनो तार दोरी दईश, तो अहीं ध्यान आपजो। तो आपणे प्रश्ननी अंदर कम्प्लीट ध्यान आपवानुं छे। हवे मैं अहीं तार जे तमने दर्शावेलो छे ई वास्तवनी अंदर आटलो बधो जाडो तार ना होई शके, पण आ तो आपणे आकृतिनी अंदर बराबर समझण पड़े एटला माटे अने तमने व्यवस्थित देखाय एटला माटे मैं जाडो बधो तार ध्यानमां लीधेलो छे। पण आ तार छे ई तो अनंत लंबाईनो नथी। हवे अनंत लंबाई आपणे दर्शावू छे तो आपणे अहीं शुं करशुं, डॉट डॉट करी देशुं। तो आपणे जनरली अनंत वस्तु दर्शावता હોય તો આવું ડોટ ડોટ વડે દર્શાવી દેતા હોય। તો તરત જ તમને મગજની અંદર એવો પ્રશ્ન થાય કે સર અનંત લંબાઈ એટલે શું, એ તારની લંબાઈ ક્યાંય પૂરી જ ન થાય, શું એ તાર એટલો બધો લાંબો હોય કે એનો છેડો જ ન આવી શકે? નહીં, એનો અનંત વસ્તુનો મતલબ એવો કરી શકાય કે એની જે ત્રિજ્યા છે એની ત્રિજ્યાની સરખામણીમાં એની લંબાઈ છે એ ખૂબ જ વધુ હોય તો એને શું કહી શકાય, અનંત લંબાઈનો તાર કહી શકાય। તો વિદ્યાર્થી મિત્રો, તમારે જે અનંત લંબાઈનો શબ્દનો જે મિનિંગ છે એટલે એનો મતલબ તમારે જે કાઢવાનો છે અથવા તો તમારે એને એવું સમજવાનું કે એની ત્રિજ્યાની સરખામણીમાં એની લંબાઈ કેવી છે, વધુ છે। ધારો કે હું તમને આની ચોકની વાત કરું, આ ચોક અનંત લંબાઈનો ન કહેવાય કારણ કે એની જે ત્રિજ્યા છે એની સરખામણીમાં એની લંબાઈ એટલી ખૂબ જ વધારે નથી, થોડીક જ છે, સમજો પડે। હવે ધારો કે હું તમને એવું કહી શકું કે ધારો કે આ મારી પાસે નાનો ચોક છે તો આની લંબાઈ ઓછી છે કોની સરખામણીમાં, આ ચોકની સરખામણીમાં। તો આપણે આની સાપેક્ષે આને શું કહેવાય, મોટો ચોક કહેવાય। શબ્દ શું આપ્યો, મોટો ચોક। હવે હું આને હજી આને બે ટુકડા કરી નાખું તો હજી શું થઈ જશે, નાનો, તો આ શું થઈ જશે, ઓલરેડી મોટો ચોક। તો કહેવાનો મતલબ એવો થયો કે એની ત્રિજ્યાની સરખામણીમાં એની લંબાઈ ખૂબ જ વધુ હોય તો આ જે મેં બતાવ્યું છે ખૂબ જ વધારે હોય તો એને શું કહેવામાં આવે છે, અનંત લંબાઈ કહેવાય। તો આપણે અનંત લંબાઈનો તાર દર્શાવી દીધો છે એ ત્રિજ્યાના। તો હવે જુઓ જે ત્રિજ્યા કેટલી છે આની, એ જેટલી ત્રિજ્યા, તો આપણે આની ત્રિજ્યા એ સ્મોલ એ વડે શું કરી દીધું, દર્શાવી દીધું। તો આની બધે બાજુએ તો ઉપરથી લઈને છેક નીચે સુધીના દરેક બિંદુ પાસે એની ત્રિજ્યાનું મૂલ્ય કેવું હશે, સમાન હશે। તો હવે મારે અહીં ત્રિજ્યા દર્શાવી હોય તો દર્શાવી શકાય, તો અહીં ત્રિજ્યાનું મૂલ્ય કેટલું હશે, એ જેટલું, એટલે દરેક બિંદુ પાસે તેનો આડછેદ છે એ કેવો છે, સમાન છે। નેક્સ્ટ, એમાંથી આય વિદ્યુત પ્રવાહ એટલે કે આય વિદ્યુત પ્રવાહ ધારિત, તો આમાંથી જે પ્રવાહ પસાર થાય છે એ ટોટલ પ્રવાહ કેટલો પસાર થાય છે, તો કે આય જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે। તો એ દરેક બિંદુએથી સમાન વિદ્યુત પ્રવાહ આવી રીતનો બધાનો પ્રવાહ ભેગો કરશો એટલે ટોટલ પ્રવાહ કેટલો હશે, આય જેટલો વિદ્યુત પ્રવાહ તારમાંથી પસાર થાય છે। તો હવે એને લીધે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો, તો આપણે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે એ મેળવવું છે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, અહીં મેં તારને એટલે જ માટે મોટો બતાવ્યો કે તારના બે ભાગ હોય, એક તો અંદરનો ભાગ અને એક તારનો કેવો ભાગ, બહારનો ભાગ। તો જોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તારનો અંદરનો ભાગ કહેવાય અને આને તારનો શું કહેવાય, બહારનો ભાગ કહેવાય। વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ જે મેં લખ્યું છે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર, પણ કયા વિસ્તારમાં, તો કે બહારના વિસ્તારમાં અને અંદરના વિસ્તારમાં ચુંબકીય છે, ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર બહારના અને કેવા વિસ્તારમાં, અંદરના વિસ્તારમાં। તો હવે અહીં ધ્યાન આપજો, અંદરના વિસ્તારમાં, તો આને આવું પણ લખી શકાય
तो आम एक शाब्दिक स्वरूपे रजूआत करी कहवाई। केवी रजूआत करी कहवाई? शाब्दिक स्वरूप। तो आने गाणितिक स्वरूपे पण रजूआत करी शकाय। तो आपणे जोशुं एटले आपणने खबर पड़शे। तो केवा? तो धारो कि बहारना बिंदुए बात करता हो, धारो कि हूँ जस्ट अँ समझवा माटे एक बिंदु लई लो, आ पी बिंदु। आ पी बिंदुए आपणे चुंबकीय क्षेत्र मेळवू छे आ अनंत लंबाईना तारने लीधे। तो हवे कोना नियमनी मदथी आपणे मेळवी छे? एम्पियरना सर्किटल नियम परथी। तो आपणे आ बिंदुथी आनु अंतर केटलू थशे ए जोवानुं छे। तो हवे अहीं खास कम्प्लीट ध्यान आपजो, समझजो बराबर। तो जोजे आ तारथी, तारना केन्द्रथी आनुं अंतर छे ए केटलू छे? पी जेटलू, ओला सॉरी आर जेटलू अंतर छे। केटलू छे? स्मोल आर जेटलू अंतर छे। तमने जो न देखातुं होय तो हूँ थोड़ो आरने मोटो कर दऊं। तो आर जेटलू अंतर छे। तो विद्यार्थी मित्रों, अहीं मारे आने रजूआत करवी है कि आ केवू बिंदु कहेवाय? बहारनुं बिंदु। तो ई शाब्दिक स्वरूपे रजूआत थई, पण मारे जो आने गाणितिक स्वरूपे रजूआत करवी है तो बहारनुं बिंदु। एटले विद्यार्थी मित्रों, अहीं बराबर ध्यान आपजो कि आरनी किंमत ए करता केवी छे? वधु, खूब ज वधु, अथवा तो खाली आवुं बतावी दो तो चाले। तो जो जे आरनी किंमत ए करता वधु, एनो मतलब एवो थयो ए करता आरनी किंमत वधु एटले ऑलरेडी क्यां आव्युं? अन बिंदु, बहारनुं बिंदु आव्युं तेम कहेवाय। तो आ वस्तु खबर पड़ी। तो हवे मारे अंदरना बिंदુઓની રજૂઆત કરવી હોય તો શું કહી શકાય? તો હવે આરની કિંમત અંદરનું બિંદુ, તો અહીં ધ્યાન આપજો, તો હવે આપણે આર અંતર અથવા તો આવું જે બિંદુ પસંદ કરવું પડશે એ સ્વાભાવિક છે કે આપણે ક્યાં પસંદ કરવું જોઈએ? અંદરના વિસ્તારમાં। અંદરના વિસ્તારમાં યાની કે હું અહીં કરું, ધારો કે સમજવા માટે, તો અંદરનો વિસ્તાર એ એથી કેવો કહેવાય? નાનો કહેવાય। તો આરનું મૂલ્ય કેવું હશે? નાનું હશે। તો ત્યાં એ કેવો થઈ જશે? મોટો। તો કહી શકાય કે આ કેવું બિંદુ કહેવાય? આર જે અંતર છે એ કેવું છે? એ કરતાં ઓછું, એ કરતાં ઓછું એટલે અંદરનો વિસ્તાર બતાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર તમને બોર્ડની અંદર આવો પ્રશ્ન ફેરવીને પૂછી શકે કે અનંત લંબાઈના એ ત્રિજ્યાના અને આ વિદ્યુત પ્રવાહધારી તારને લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર આર આવા મૂલ્યએ, એટલે કે એના આવા મૂલ્યએ અથવા તો આરના આવા બિંદુએ અને આ પ્રકારના બિંદુએ શું મેળવવાનું છે? ચુંબકીય ક્ષેત્ર। ઓકે, તો અહીં ખાસ ધ્યાન રાખજો, આર ગ્રેટર ધન એ વાળા બિંદુએ અને આર લેસ ધન એ વાળા બિંદુએ, તો એને બંનેને આવી રીતે પણ લખી શકાય। તો ત્યારે તમને શબ્દ આવો ન ઉલ્લેખ કર્યો હોય કે બહારના વિસ્તારમાં અને અંદરના વિસ્તારમાં, તો તમને સમજી લેવાનું કે આના ઉપરથી તમને ખબર પડવી જોઈએ કે આ અંદરના વિસ્તારમાં અને બહારના વિસ્તારની વાત થઈ રહી છે। ઓકે, તો હવે નેક્સ્ટ આપણે આગળ ધ્યાન આપો। તો હવે આ તારને લીધે આપણે ચુંબકીય ક્ષેત્ર શું કરવું છે? મેળવવું છે, બરાબર? તો હવે અહીં ખાસ ધ્યાન આપજો। તો હવે આપણે અહીં આકૃતિની અંદર લખવાનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેવા પ્રકારની પ્રક્રિયા થશે, તો અહીં ધ્યાન આપજો। તો આપણે સૌ પ્રથમ વાત કરી બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની વાત કરી, સોરી આ વિસ્તાર, બહારના વિસ્તારમાં। તો બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની જ્યારે વાત કરશું તો ત્યારે આરનું જે મૂલ્ય છે એ સ્વાભાવિક છે કે એ કરતાં કેવું હશે? વધુ છે। તો લખવાનું કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોજે તારના બહારના વિસ્તારમાં એટલે કે જોજે, ખાસ ધ્યાન રાખજો, આરનું મૂલ્ય એ કરતાં વધુ છે, એ કરતાં વધુ છે તેવા બિંદુ વિસ્તારમાં પી બિંદુએ ચૂંસે મેળવવું છે। તો આપણે કોના નિયમનો ઉપયોગ કરશું? તો કે એમ્પિયરના સર્કિટલ નિયમનો આપણે શું કરશું? ઉપયોગ કરશું। તો આપણે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જે મેળવવું છે, તો આમાં ગોખવા જેવી કોઈ બાબત નથી, સિમ્પલ જે આપણે રજૂઆત કરી કે પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે એ બહારનું બિંદુ છે, તો મેં એવું જ લખી નાખ્યું। તો હવે કોના નિયમની મદદથી? તો કે એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી। તો એમ્પિયરના સર્કિટલ નિયમ અનુસાર, તો એમ્પિયરના સર્કિટલ નિયમ અનુસાર, તો જોજે એમ્પિયરનો સર્કિટલ નિયમ વાપરવા માટે
આપણને એમ્પિયરે કીધું છે કે મારા નિયમનો જો તમારે ઉપયોગ કરવો હોય તો તમારે જે બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર જોતું હોય એવું બિંદુને કવર થતું એક બંધ વક્ર શું કરો, દોરી લો. તો આપણે આ બિંદુએ જોઈએ છે તો આપણે શું કરશું અહીં, તો એને કવર થતું એક બંધ વક્ર શું કરી નાખશું, દોરી નાખશું. તો અહીં ધ્યાન આપજો, તો અહીં ખાસ ધ્યાન આપજો, તો બંધ વક્ર હું શું કરીશું, આ દોરી નાખું. તો આ પી બિંદુને કવર કરતું એક બંધ વક્ર, તો લગભગ આપણે સમજી લેવાનું કે કેન્દ્રથી દરેક બિંદુનું જે અંતર છે એ કેવું છે, સમાન છે. વર્તુળાકાર જ આવે, પણ અહીંયા વલય આકારનું એટલા માટે કે સ્વાભાવિક કે આવી રીતે ચોક રાખ્યો હોય તો તમને વર્તુળ દેખાય, પણ આવી રીતે રાખ્યો એટલે તમને આટલો જ ભાગ એટલે કે વલય પ્રકારનો દેખાય. એટલે થ્રી ડાયમેન્શનમાં આકૃતિ દોરેલી છે, એટલે અહીં ધ્યાન આવ્યું. એટલે આપણે અહીં ટુ ડીની અંદર જ દોરી શકીએ. તો આ વસ્તુને આપણે આવું વલય આકારનું દર, હવે કીધું છે કે ભાઈ તમે એને નાના નાના સૂક્ષ્મ ખંડોની અંદર શું કરી દો, વિભાજન કરી દો. આપણને એમ્પિયરે એવું કીધું હતું, તો આને નાના નાના સૂક્ષ્મ ખંડની અંદર મેં શું કરી દીધું વિદ્યાર્થી મિત્રો, વિભાજન કરી દીધું. હવે આપણને કીધું છે કે હવે એમ્પિયરના સર્કિટલ નિયમ અનુસાર તમે શું કરી શકો, આગળ દાખલો ગણી શકો. તો અહીં બરાબર ધ્યાન આપજો, તો જો જે એમ્પિયરનો સર્કિટલ નિયમ આપણી પાસે છે, શું નિયમ છે, તો કે બંધ સંકલનમાં બી ડી એલ કોસ થીટા બરાબર મ્યુ ઝીરો આઈ. ચાલો ઓકે, તો બી તો દરેક બિંદુ પાસે સમાન અંતરે આવેલું છે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર હંમેશા અંતર પર આધાર રાખે, તો અહીં અંતર તો બધે સમાન જ હશે. તો દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય તમને કેવું જોવા મળશે, અચળ જોવા મળશે. તો એટલા માટે બી અચળ કહેવાય. સંકલનની અંદર શું રહેશે, ડી એલ. તો અહીં બરાબર ધ્યાન આપજો, હું બે પ્રક્રિયા એક જ સ્ટેપની અંદર બે સ્ટેપ કરું છું. ડીએલના ડીએલ આપણે એઝ ઇટ ઇઝ, કારણ કે ડીએલ દરેક બિંદુ પાસે અલગ અલગ હશે, આમ અલગ અલગ દિશા ચેન્જ થતી હશે. કોસ થીટા, જો જે થીટા કોની કોની વચ્ચેનો ખૂણો છે, તો બી અને ડીએલ વચ્ચેનો. તો હવે અહીં બરાબર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, કે અહીં હું જે ડીએલ પસંદ કરું છું સમજવા માટે, ધારો કે મેં આ ડીએલની વાત કરી, અથવા તો અહીં આપણે બહાર ડીએલ વાત કરીએ, આ કોઈ પણ તમે ડીએલ પસંદ કરી શકો, પણ આપણે આકૃતિ ડાકું જેવી ન થઈ જાય અને થોડીક સારી લાગે એટલે આપણે આ ડીએલ પસંદ કર્યો. તમે કોઈ પણ ડીએલ પસંદ કરી શકો, બરાબર, એની સાથે વાંધો નથી. તો હવે મેં આ ડીએલની પસંદગી કરી, જો જે વિદ્યાર્થી મિત્રો અહીં જે ખૂણો છે થીટા એ બી અને ડીએલ વચ્ચેનો છે, તો બી આપણે ડીએલ તો મળી ગયું કે ડીએલ આ બાજુ છે, પણ બી કઈ બાજુ છે, તો બી આપણે નિયમ હતો કે વાહક તારને લીધે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવવું હોય, એટલે સોરી ચુંબકીયતાની દિશા મેળવવી હોય તો શું કરાય, વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો અને આંગળીઓ શું બતાવે, ચુંબકીય ક્ષેત્ર. ખાસ ધ્યાન આપજો, ધારો કે તાર આવી રીતે છે, આપણે આ બાજુ જોવાની વાત છે, તો અહીં ધ્યાન આપજો વિદ્યુત પ્રવાહ કઈ બાજુ પસાર થાય છે, ઉપરની બાજુએ. તો વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો, આંગળીઓ શું બતાવે, ચુંબકીયત્ર. તો અહીં ધ્યાન આપજો આ બાજુ, તો અહીં ચુંબકીયત્ર શું થાય છે, આમ જોવો જે બહાર આવે છે, તો આવી રીતનો વર્તુળાકાર હશે ને, આમ ત્રિ વર્તુળાકાર દિશામાં. તો જોવો જે તે બિંદુ પાસે સ્પર્શકની દિશામાં, તો વિદ્યાર્થી મિત્રો બી કઈ દિશામાં હશે, અહીં ડીએલની દિશામાં જ. તો બીની દિશા અને ડીએલની દિશા બંને કેવી છે, સમાન છે. તો સમાન હોય તો કોસ શું થઈ જશે, શૂન્ય, એટલે કે કોસ થીટા, સોરી થીટા બરાબર શું થઈ જશે, ઝીરો. તો આ બરાબર ધ્યાન આપજો કેવી રીતે ઝીરો આવી, ખબર પડી ગઈ. ચાલો પછી નેક્સ્ટ, મ્યુ ઝીરોના મ્યુ ઝીરો એમનામ જ. હવે મ્યુ ઝીરો અચળ છે, આય. તો જોવો જે આ પણ એમ્પિયરે એવું કીધું હતું, મેં તમને આગળ એવી વાતે કરેલી હતી કે મેં તમને આવી કંઈક રજૂઆત કરી હતી, આગળના લેક્ચરની અંદર તમે જોઈ લેજો તો જ તમને આ બધી વસ્તુની ખબર પડે. આવા તાર હતા, એમાંથી મારે આટલા તારને જ મેં ધ્યાનમાં લીધા હતા. તો આપણે જ્યારે પ્રવાહનો બેઝિક સરવાળો કરવા જાય, અહીં આઈની કિંમત મૂકવા જાય, તો આપણે કેટલા પ્રવાહ ધ્યાનમાં લેવાના છે, તો કે આટલા પ્રવાહ ધ્યાનમાં લેવાના, મતલબ કે જે બંધ વક્ર દ્વારા ઘેરાતા હોય એ જ. જ્યારે આ બે પ્રવાહ જો બહાર હતા, ખબર છે, તો આપણે લગભગ આઈ ફાઈવ અને આઈ સિક્સ હતા સમથિંગ, તો આ પ્રવાહોને આપણે ત્યાં ધ્યાનમાં લીધેલા ન હતા. તો કહેવાનો મતલબ એમ્પિયરે કહી દીધું કે આ બાજુ જે પ્રવાહ આવે એ માત્ર ને માત્ર કયા પ્રવાહો આવે, બંધ વક્ર દ્વારા ઘેરાતો પ્રવાહ આવે. તો આપણે અહીં જો જે બંધ વક્ર આ પસંદ કરેલું, તો અહીં બંધ વક્ર પર કેટલો પ્રવાહ ઘેરાય છે, તો જો જે અહીં પ્રવાહ છે નથી, અહીં પ્રવાહ છે નથી, અહીં પ્રવાહ છે નથી, અહીં પ્રવાહ ચાલુ થાય, તો અહીંથી અહીં તાર જ છે, આ બાકી તો બધી પ્રવાહ નથી. તો કેટલો પ્રવાહ છે ટોટલ પ્રવાહ, તો કે ટોટલ પ્રવાહ આઈ જેટલો છે. કેટલો પ્રવાહ છે, આઈ જેટલો. તો સિમ્પલ વસ્તુ, તો અહીં કેટલા આવશે, આઈ.
चलो विद्यार्थी मित्रों बराबर समझ पड़े है। हवे नेक्स्ट आपणे आगळ वधीए तो बी ना बी अचळ एम नाम ज डी एल। तो आवा नाना नाना डीएल आ बधा डीएल ज कहेवाय। आ बधा डीएल क्यां पथरायेला छे तो कि आ वर्तुळना परिघ पर पथरायेला छे। आ वर्तुळना क्यां पथरायेला छे परिघ पर अथवा तो आ बंध सर्कल छे ए लूपना परिघ पर पथरायेल। तो एनी त्रिज्या केटली छे लूपनी तो अथवा तो बंध वक्रनी तो कि आर जेटली। तो एनो वर्तुळनो परिघ केटलो थाय तो कि 2πr। तो आवा नाना नाना डीएल बधाने भेगा करो तो आखो परिघ बनी जाय तो एने शुं कहेवाय 2πr। तो बराबर वस्तु खबर पड़ी तो आ बधा डीएल छे। ओके चलो तो हवे कोस जीरो एटले शुं थाय वन तो लखो तोय भले न लखो तोय भले म्याव एमना मज तो म्यू जीरो ना म्यू जीरो एमना मज। हवे आपणे बी ने करता बनावी दो तो बी ने करता बनावी देशो तो शुं थशे म्यू जीरो आई अपोन टू पाई आर। तो आज सूत्र मळ्युं आ सूत्र केनुं सूत्र बतावे छे तारना बहारना विस्तारमां उत्पन्न थतुं चुंबकीय क्षेत्र दर्शावे छे। तो खास ध्यान आपजो आ सूत्र कोनुं छे तो के तारना केवा विस्तारमां बहारना विस्तारमां उत्पन्न थता चुंबकीय क्षेत्रनुं सूत्र छे। तो खास ध्यान आपजो तो अहीं लखी दऊं छुं केवा विस्तारमां बहारना विस्तारमां। तो बहारना विस्तारमां केटलुं चुंबकीय क्षेत्र उत्पन्न थाय एनुं सूत्र बतावे छे। तो अहीं खास ध्यान आपजो आ जे आर त्रिज्या छे आ आर जे बतावे छे ई कोनी त्रिज्या दर्शावे छे तो ई त्रिज्या नथी दर्शावतुं वास्तवनी अंदर ई बहारनुं शुं बतावे छे बिंदु बतावे छे। बहारना बिंदुनुं शुं थाय तारना केन्द्रथी अंतर दर्शावे। तो ध्यान राखजो ज्यां लखाय के ज्यां आर ए तारना केन्द्रथी बहारना बिंदुनું અંતર દર્શાવે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ। તો વિદ્યાર્થી મિત્રો આપણે આનું બહુ કામ છે અગત્યનું કામ છે। તો હવે તમને ક્યારેક એમસીક્યુમાં એવું પૂછાય કે અહીં બહારના વિસ્તારમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેવા પ્રમાણમાં હોય તો બીના જો જે અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય। ધ્યાન રાખજો અંતરના કેવા પ્રમાણમાં હશે વ્યસ્ત પ્રમાણમાં હોય। ચાલો તો યાદ રાખજો આ જે વાત થઈ રહી છે ક્યાં વાત થઈ રહી છે બહાર। ચાલો તો આ ખબર પડી ગઈ। અથવા તો કહી શકાય આરથી એટલે કે એથી કેવા અંતરે મોટા અંતરે તારની ત્રિજ્યા કરતાં વધુ અંતરના બિંદુએ। ચાલો તો અહીં સુધી ખબર પડી ગઈ। હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ તો આપણો આ પ્રશ્નની અંદર બે પાર્ટ હતા એમાં એક પાર્ટને આપણે પૂર્ણ કરી દીધો બીજો પાર્ટ અંદરના વિસ્તારમાં। તો આપણે હવે અંદરના વિસ્તારમાં લૂપને પસંદ કરશું। તો વિદ્યાર્થી મિત્રો હવે તઈ સૂત્ર મેળવશું તો વરી એમાંય સ્મોલ આર આવશે। તો આપણે એવું બિંદુ પસંદ કરો એટલે કે એને નામ આપી દે અહીંયા આપણે આર ડેશ દર્શાવી દે સમજવા માટે અહીં શું દર્શાવી દે આર ડેશ એટલે તમને ખબર પડી જાય આપણે બેને અલગ પાડો મને આર રાખો તોય ચાલે નો ડાઉટ પણ આ તો આપણે અલગ પડે એટલા માટે તો અહીં ધ્યાન આપજો અને એમનેમ રાખશો તો પણ ચાલશે। તો હવે આપણે અંદરના વિસ્તારમાં છું તો જેમ મેં લખ્યું હતું કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તારના બહારના વિસ્તારમાં તો હવે આપણે કેવા વિસ્તારમાં જોવા છે તારના અંદરના વિસ્તારમાં તો લખાય તો તારના અંદરના વિસ્તારમાં એટલે કે કેવા અંતરે જોવો જોઈએ તો આર આર ડેશનું મૂલ્ય કેવું થશે એ કરતાં ઓછા બિંદુએ ચૂમશે। તો અંદરના વિસ્તારના બિંદુએ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે એ આપણે શું કરવું છે મેળવવું છે કોના નિયમની મદદથી તો કે એમ્પિયરના સર્કિટલ નિયમ મુજબ। હવે એમ્પિયરનો સર્કિટલ નિયમ ખબર છે સૂત્ર તો આ જ આવવાનું છે તો પહેલાં આપણે અહીં ખાસ ધ્યાન આપજો તો બી તો એમનામાં ડીએલ એમનામાં જ કોસ તો અહીંયા પણ કોસનું મૂલ્ય તો અહીં ખાસ ધ્યાન આપજો ત્રિજ્યાવર્તી દિશામાં જ હશે કેવી દિશામાં હશે ત્રિજ્યાવર્તી દિશામાં। તો જોજે ડીએલ આપણે અંદર ડીએલ પસંદ કરવો પડશે અને બીની દિશા બે હરખી તો એમ્પિયરે કીધું કે ભાઈ જેમાં તમારે જેટલા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર જોતું હોય એટલા વિસ્તારને તમે એક બંધ વક્ર દ્વારા શું કરી લો ઘેરી લો।
જ્યારે આપણે બહાર જોતું હતું ત્યારે આખા તારને ઘેરી લીધો, બહારના ટોટલ વિસ્તારને ઘેરી લીધો. હવે આપણે અંદર જોયો છે તો અંદરના વિસ્તારને ઘેરી લેશું. તો હવે અહીં ધ્યાન આપજો સમજવા માટે, તો હું આ એને થોડુંક આમ અલગ બતાવું છું, કારણ કે આપણે અહીં સર્કલ દોરવું છે એટલા માટે. ઓકે, તો હવે અહીં કમ્પ્લીટ ધ્યાન આપજો. તો હવે હું એક અહીં નાનું એવું બંધ વક્ર પસંદ કરીશ. આ કાણ શું કામ પસંદ કરી છે ખબર પડે છે? આ મને કાંઈ રાતે સપનું નહોતું આવ્યું, પણ એટલા માટે કે આને આપણને એમ્પિયરે કહી દીધું છે કે આપણા નિયમનો જો ઉપયોગ કરવો હોય તો આ પ્રકારની કામગીરી કરવાની. હવે આને નાના નાના ડીએલ ખંડની અંદર શું કરી દો, વિભાજન કરેલું વિચારો કલ્પો. તો આને નાના નાના ડીએલ ખંડની અંદર વિભાજેલું છે એવું આપણે વિચાર્યું. તો વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ ધ્યાન આપજો, આની જે ત્રિજ્યા છે એટલે કે આ સર્કલની ત્રિજ્યા, જેમ કે આ સર્કલની ત્રિજ્યા આપણે સ્મોલ આર લીધી, જ્યારે આની ત્રિજ્યા આપણે આર જ લેશું, પણ કેટલી થશે? આર ડેશ ત્રિજ્યા. કેટલી? આર ડેશ વડે, કારણ કે અલગ દર્શાવે, આપણને ખબર પડી જાય આર એટલે બહારનું બિંદુ, આર ડેશ એટલે અંદરનું બિંદુ. તમે આર લ્યો તો મને કંઈ વાંધો નથી. ઓકે ચાલો, તો હવે આપણે નેક્સ્ટ, તો એમ્પિયરના સર્કિટલ નિયમ જો શું થશે જોવો જાય, તો બી ડોટ ડી એલ, તો ડોટ નથી લખતો, ડાયરેક્ટ કોસ થીટા બરાબર મ્યુ ઝીરો આઈ. તો હવે વિદ્યાર્થી મિત્રો બધું ખબર છે કે બીની કિંમત અચળ એટલે બહાર કાઢી લેશું, એટલે અહીંયા જેવું કર્યું તેવું જ. અહીંયા ડીએલ એટલે બધાનો સરવાળો, તો અહીંયા ડીએલ એટલે જોવો જાય, આ નાના નાના ડીએલ ખંડ અહીં પથરાયેલા છે, એની ત્રિજ્યા છે કેટલી છે વિદ્યાર્થી મિત્રો? આર ડેશ. તો એનો પરિઘ પણ કેટલો થશે? ટુ પાય આર નો થાય, એ તો આર તો આના માટે, કારણ કે આ સર્કલની ત્રિજ્યા આર હતું, એમ્પિરિયલ લૂપ આનું આર ત્રિજ્યા છે, આનું કેટલું થશે? આર ડેશ. તો આપણે શું લખશું? ટુ પાય આર ડેશ. ચાલો ઓકે, કોસ થીટા, તો મેં તમને કીધું કે જોજે અહીં ડીએલની દિશા આ તરફ, ચુંબકેત્ર કઈ તરફ છે? આ તરફ. બંનેની દિશા કેવી દિશામાં? એક જ દિશામાં. તો શું થઈ જશે? ઝીરો કોસ ઝીરો, થીટા બરાબર ઝીરો, તો કોસ ઝીરો એટલે વન. ચાલો, તો એનું પણ આપણને ખબર પડી જશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણને અહીં આઈની ખબર પડે એમ નથી, કારણ કે હું અહીં આઈ ટોટલ લઈ શકીશ નહીં. તો શા માટે આપણે આઈ ટોટલ નહીં લઈ શકીએ? તો ધ્યાન આપજો, જ્યારે એમ્પિયરે એવું કીધું કે તમારે જેટલા ભાગને લીધે તમારે ચુંબકીય ક્ષેત્ર જોતું હોય એના ઉપર એક આવું બંધ વક્ર દોરો અને એના વડે ઘેરાતો પ્રવાહ મેળવો. તો અહીં જ્યારે આપણે બહાર જ્યારે બહારના બિંદુએ જોતો ત્યારે પ્રવાહ કેટલો ઘેરાતો હતો? તો ટોટલ આઈ જેટલો. પણ જ્યારે હવે અંદરના બિંદુએ જોવે છે ત્યારે એમાં પ્રવાહ, તો અહીં ધ્યાન આપજો, મેં અહીં એટલા માટે જાજા બધા એરા બતાવેલા છે. તો અહીં આ સર્કલને આમ નીચે આવવા દો એટલે તમને થોડીક સમજણ પડે. તો જોવો જોઈએ આના વડે ઘેરાતો પ્રવાહ, જોવો જોઈએ આવા ત્રણ એરા જ છે સમજવા માટે, બરાબર. એવું નથી આમાં એરા જતા હોય પ્રવાહની અંદર તારની અંદર, પણ આ તો આપણે સમજવા માટે. જ્યારે અહીં ટોટલ પ્રવાહ હતો જ્યારે બહારના બિંદુ જોતો ત્યારે પાંચે પાંચ એરા કવર થતા, જ્યારે હવે અહીં પ્રવાહનો ઓછો ભાગ કવર થાય તો આપણે શું કરવું પડશે વિદ્યાર્થી મિત્રો? સૌ પ્રથમ આપણે પ્રવાહની કિંમત મેળવવી પડશે. જો પ્રવાહ મળી જાય તો આપણે આગળ આ પ્રશ્નને સાબિત કરી શકો અથવા તો સૂત્રને સાબિત કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, તો સૌ પ્રથમ આપણે શું કરશું? પ્રવાહ મળી જાય તો આખું સમીકરણ બધું જ આપણી પાસે મળી ગયું છે, ખાલી માત્ર પ્રવાહ આપણી પાસે નથી. તો સૌ પ્રથમ આપણે શું કરી લેશું? પ્રવાહ મેળવી લેશું. તો અહીં ધ્યાન આપજો, આ પ્રવાહને હું કેના વડે દર્શાવી દઉં છું? આઈ ડેશ વડે. ઓકે ચાલો, તો હવે હું આને વ્યવસ્થિત લખી નાખું, બરાબર. આ ખોટું નથી, પણ આપણે અહીંયા પ્રવાહ ન લઈ શકાય, ટોટલ પ્રવાહ, એટલા માટે સમજવા માટે દર્શાવ્યું. તો અહીં આ ધ્યાન જેટલું અગત્યનું છે રાખવાનું, અહીંયા હું આવું યલો ચોકથી વાત કરી રહ્યો છું. તો અહીં મેં આઈ ડેશ વડે દર્શાવી દીધું છે. ઓકે હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો આ આર ડેશ ત્રિજ્યાના લૂપ વડે ઘેરાતો પ્રવાહ, તો લખાય શું? લખશો આર ડેશ ત્રિજ્યાના લૂપ વડે ઘેરાતો પ્રવાહ. કારણ કે ખબર છે આપણે વાત થઈ હતી, એમ્પિયરે કીધું હતું કે જેટલા તાર એ વક્ર વડે ઘેરાય જેટલો પ્રવાહ વક્ર વડે ઘેરાય એટલો ધ્યાનમાં લેવાનો છે. તો મેં અમને થોડીક વાર પહેલાં જ સમજાવ્યું કે આપણી પાસે ટોટલ છ તાર હતા, એમાંથી ચાર તારનું ધ્યાન લીધો, જ્યારે પાંચમો છઠ્ઠો તાર હતો એને ધ્યાનમાં લીધો નહોતો, ખબર પડી હવે. તો અહીં એવું જ થયું કે આપણે ઓછો પ્રવાહ ઘેરાય તો આર ડેશની કિંમત આપણે શું લેશું? એટલે પ્રવાહનું મૂલ્ય બદલાશે તો ઘેરાતો પ્રવાહ આર ડેશ. તો હવે આપણે પ્રવાહ શું કરો મેળવવું છે? તો અહીં ધ્યાન આપજો, બરાબર ધ્યાન આપજો, તો સિમ્પલ મળી શકે. તો લખાય કે જ્યારે પાય આનું ક્ષેત્રફળ, જો જે આ જે તાર છે આ તારનું ક્ષેત્રફળ, આ આઈ જેટલો પ્રવાહ કેટલામાંથી પસાર થાય છે? તો કે આ આખા તારમાંથી.
तो तारनું क्षेत्रफळ કેટલું થાય એમાં જોતું હોય તો पाई ए स्क्वेर तो અહીં ધ્યાન આપજો तो હવે અહીં ખાસ ધ્યાન તો અહીં લખીશું क्षेत्रफळ बराबर અને અહીં હું લખીશ प्रवाह तो અહીં बराबर ध्यान આપજો एकदम सीम्पल वस्तु છે कोई मूंझवण જેવી वस्तु નથી तो लखाय के जो क्षेत्रफळ पाई ए स्क्वेर हो એટલે કે આ તારનું क्षेत्रफळ आखा तारनું क्षेत्रफळ आने आर स्क्वेर नहीं पाई आर स्क्वेर नहीं पाई ए स्क्वेर कारण के प्रवाह जे पसार था तार में थी थे बाहर विस्तार में नहीं था तो क्षेत्रफळ आपणे कोनो लीधु पाई ए स्क्वेर एटले के तारनું क्षेत्रफळ तारनું क्षेत्रफळ पाई ए स्क्वेर जेटलू छे तो एमांथी पसार थतो प्रवाह आई जेटलो छे बराबर छे कारण के आ तारना क्षेत्रफळमांथी पसार थतो प्रवाह विद्यार्थी मित्रों केटलो छे आई जेटलो तो हवे आपणे आर डेश त्रिज्याना लूपमांथी एटले के आपणे तो आटला भागमांथी तो आनुं क्षेत्रफळ ध्यानमां लियो तो एनुं क्षेत्रफळ केटलुं थाय तो पाई आर डेश स्क्वेर तो लखाय के पाई आर डेश स्क्वेर क्षेत्रफळमांथी पसार थतो प्रवाह केटलो तो आपणे खबर छे एमांथी प्रवाह थतो प्रवाहने आपणे आर डेश वडे दर्शाव्युं तो जो जे सीम्पल थई गयुं तो विद्यार्थी मित्रों आ बराबर खबर पड़ी फरी एक वार टोटल प्रवाह आखा तार में पसार तो प्रवाह आई है तो ये केटला क्षेत्रफल में पसार थे तो के पाई ए स्क्वेर कारण के आनी त्रिज्या ए जेटली है ओके हवे ज्यारे आपणे नानो भाग लूप पसंद कर्यो तो एनी त्रिज्या केटली है आर डेश तो एनुं क्षेत्रफल केटलुं थई जशे पाई आर डेश स्क्वेर तो एमांथी पसार थतो प्रवाह केटलो तो हवे आई डेश जोवे छे मारे तो प्रश्न चिन्हनी सामेनी बाजू छेदमां जाय बाकीनी बंने बाजुओनो शुं थाय गुणाकार तो अँ ध्यान आपजो आ बने गुणाकार थशे तो अँ ध्यान आपजो बराबर कम्प्लीट तो अँ शू थे पाई आर डेश स्क्वेर इंटू आई ना आई एम नाम जो दी आ बने गुणाकार प्रश्न चिन्हनी सामेनी बाजू क्या जाए छेदमां तो अँ शू थे पाई ए स्क्वेर चलो विद्यार्थी मित्रों खबर पड़ गई तो हवे आ पाई शू थे कैंसल ओके तो हवे અહીં આઈ ડેશ બરાબર આપણી પાસે કિંમત આવી જશે જો જે વિદ્યાર્થી મિત્રો આ આર ડેશ સ્ક્વેર બાય એ સ્ક્વેર ઇન્ટુ શું થઈ જશે આઈ તો હવે જુઓ જે આપણને તકલીફો જ અહીં હતી કંઈ આખા સમીકરણમાં આઈ ડેશની કિંમત નથી મળી ગઈ ઓકે મળી ગઈ તો હવે કિંમત શું કરી દેશું મૂકી દેશું તો આપણે અહીં લખાય સમીકરણ નંબર આને આપી દેશું એક તો હવે ખાસ ધ્યાન આપજો તો ની કિંમત समीकरण एक में शू करता मुकता डायरेक्ट लखी सकूँ आ तो तमने समझवा गमे तेरे चलो तो हमें अँ शू बी डो डील हम तो आप बदा कम्प्लीट थी गया तो जो जे बी अचड़ तो बी बार काढ़ी लेशू तो बी बार डीएल डीएल नु संकलन तो हूँ लॉन्ग स्टेप नहीं करते हम सीम्पल फटाफट तो हम डीएल एट आप परीख लेता था तो अँ डीएल से आ बदा है आ बदा तो यू परीख के थे जैसे टू पाई आर डेस तो टू पाई आर डेस ओके विद्यार्थी मित्रों हवे तो अँ टू पाई आर डेस आ खबर पड़ गई कारण के डीएल नु शू लीधु संकलन कोस थीटा बराबर तो मैं तमने पहला ही बात कर दी थी कोस शू थे जीरो कारण के डीएल नी दिशा अने आनी दिशा तो कोस थीटा थीटा जीरो तो कोस जीरो एटले शू थे वन तो अँ हूँ लखतो नथी बराबर ना बराबर शू थे एमनाम ज म्यू जीरो ना म्यू जीरो शू थे एमनाम ज અને હવે આઈની આઈ ડેશની બદલીમાં તો કિંમત મૂકી શકાશે તો અહીં કિંમત મૂકી દો તો અહીં શું થશે આર ડેશ સ્ક્વેર છેદમાં એ સ્ક્વેર અને ઇન્ટુ શું થઈ જશે આઈ ચાલો થઈ ગયું હવે અહીંથી એક આર ડેશ કેન્સલ થઈ જશે અને અહીંથી એક આર ડેશ શું થઈ જશે કેન્સલ તો અહીં બે આર ડેશ છે તો એક આર ડેશ વધશે જ્યારે અહીં પૂરું થઈ જશે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચુંબકીય ક્ષેત્ર બી જોવે છે તો બીને કરતા બનાવી દઈએ તો બી બરાબર શું થશે જોવો જોઈએ લગભગ તો દેખાતું જ હશે મારા ખ્યાલ મુજબ તમને ચાલો તો અહીં ધ્યાન આપજો બી બરાબર શું થશે તો હવે હું અહીં કિંમત મૂકું છું તો આને છેદમાં જશે આને કરતા બનાવ્યું એટલે તો શું થશે મ્યુ ઝીરો આઈ ના આઈ શું થશે એમનામ જ એઝ ઇટ ઇઝ ચાલો ખબર પડી હવે આ ટુ પાઈ ક્યાં જતા રહેશે છેદમાં તો ટુ પાઈ ક્યાં જતા રહેશે છેદમાં ચાલો આટલું ખબર પડે તો મેં કંઈ નવીન નથી કર્યું તો મ્યુ ઝીરોને આ બાજુ એમનામ જ છે આઈ ના આઈ એમનામ જ છે ટુ પાઈ આ બાજુ જશે બરાબર નહીં તો ટુ પાઈથી છેદમાં જતું રહેશે ગુણાકારમાં છે એટલે હવે અહીં ખાલી શું વધ્યું તો કે અહીં એ સ્ક્વેર અને અહીં શું વધશે આર ડેશ અહીં શું વધશે આર ડેશ ઓકે વિદ્યાર્થી મિત્રો
खास ध्यान आपजो, समझो पड़ी। तो आपणी पासे जे सूत्र आयु बी बराबर म्यू जीरो आई अपॉन टू पाई ए स्क्वेर इंटू आर डेस, आ क्या विस्तार में कहवाय? अंदरना विस्तार में, सॉरी क्या विस्तार में कहवाय? अंदरना विस्तार में। लगभग हूँ मानु छू कि तमने विद्यार्थी मित्रों अहीं देखात हसे, बराबर। चालो तो आ अंदरना विस्तार में चुंबकीय क्षेत्र सूत्र मिलू, तो जो जो विद्यार्थी मित्रों थोड़ूक आप आने कम्पेर करो, तो म्यू जीरो तो म्यू जीरो, आय तो आय, टू पाय टू पाय, फेरफार खाली मात्र मात्र अहीं आर छेद में आयो, कारण कि अहीं जे आर छे ई शू बतावे छे, आर ए त्रिज्या नथी दर्शावतु, आर ए तारना केन्द्र थी बहारनु बिंदु, ज्यारे अहीं आर डेस उपर, तो आर डेस लईने तमे आर कीधुं होत तोय चाले, तो आपणे थोड़ुंक बेने अलग दर्शाववा माटे, तो जो अहीं आर अंशमां आवी गयो, अहीं आर केवो छे? छेदमां। तो जो जे आ केवुं कहेवाय? तारना अंदरना विस्तारनुं बिंदु कहेवाय। तो खास ध्यान रखजो, तो मारे एनुं घणुं बधुं काम छे, तो आपणे समजवा माटे अहीं ध्यान आपजो। तो लगभग તમે, હું વન મિનિટ આમ દૂર જતો રહો એટલે તમને બધું કમ્પ્લીટ દેખાય, લખવું હોય તો કામ લાગે, ઓકે? વિડીયોને સ્ટોપ કરીને તમારે બરાબર વ્યવસ્થિત જોઈ લેવાનું। તો હવે આનું અત્યારે આપણે કશું કામ નથી એટલે હું કાઢી નાખું, કારણ કે આપણે સ્પેસ અછત છે, એકદમ જગ્યા ઓછી છે, તો આપણે મોદી સાહેબના નિયમનું પાલન કરશું, સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત, બરાબર। ચાલો તો હવે અહીં ધ્યાન આપજો, તો હું જે વાત કરી રહ્યો છું આ જ સમીકરણની અહીં વાત કરી લે, તો આપણે લખવાનું કે જ્યાં, તો એના નીચે જ તમારે લખવાનું છે કે જ્યાં આર ડેસ એ તારના અંદરના વિસ્તારનું શું છે? બિંદુ છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ગઈ? તો એ અંતર જ દર્શાવે છે, તો કહી શકાય કે અહીં વ્યસ્ત પ્રમાણમાં હતું ચુંબકીય ક્ષેત્ર, જ્યારે અહીં આરના કેવા પ્રમાણમાં થઈ ગયું? સમ પ્રમાણમાં। તો આવા બધા ગુજકેટમાં નીટમાં એમસીક્યુ તરીકે પૂછી શકે, તો ખાસ ધ્યાન રાખજો। તો બહારના વિસ્તારમાં વ્યસ્ત પ્રમાણમાં ઘટે છે અંતરના ચુંબકીય ક્ષેત્ર, જ્યારે અંદરના વિસ્તારમાં સમ પ્રમાણ। ચાલો વિદ્યાર્થી મિત્રો, તો તમે આટલો પ્રશ્ન પરીક્ષાની અંદર લખો એટલે કમ્પ્લેટ તમને માર્ક્સ મળે। તો હવે જે વાત કરવાની છે એ આપણે નીટ બેઝ વાત કરવાની છે, તો અહીં ખાસ ધ્યાન આપજો, સમજો બરાબર। તો આપણે નીટ ZEE અને ગુજકેટની વાત કરી એટલે કે MCQ માટે, તો હવે આપણે ગ્રાફ દોરી, તો કોના વિરુદ્ધ કોનો ગ્રાફ દોરવાનો છે? તો આપણે જે ગ્રાફની ચર્ચા કરશું એ બી વિરુદ્ધ આરનો ગ્રાફ દોરશું, તો ગ્રાફને હજી હું થોડો લંબાવી દઉં, તો આર જે, ઓકે વિદ્યાર્થી મિત્રો। હવે નેક્સ્ટ આપણે તારની અંદર વાત કરીએ, તો પહેલાં તાર હું દોરી લઉં એટલે જેથી કરીને આપણને સમજવામાં બહુ સરળ પડે, તો આ તાર દોરી લો, આ તાર છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ તારની લંબાઈ, સોરી આ ત્રિજ્યા, આ તારની ત્રિજ્યા 3 સેન્ટીમીટર જેટલી છે, આપણે એવું માની લઈએ, કેટલા સેન્ટીમીટર છે? 3 સેન્ટીમીટર। તો આ તારનું શું કહેવાય? કેન્દ્ર। તો તારના કેન્દ્રથી તારનું અંતર કેટલું થશે? તારના કેન્દ્રથી કેન્દ્રનું અંતર કેટલું થશે? 0। મારાથી મારું અંતર કેટલું થાય? 0। તો તારના કેન્દ્રથી તારના કેન્દ્રનું અંતર કેટલું થશે? 0। તો આ 0। હવે આપણે માની લઈએ કે અહીં સુધીનું અંતર 1 સેન્ટીમીટર, અહીં સુધીનું 2, અને જ્યારે અહીં આવશે સપાટી પર, તો આ બિંદુને કેવું બિંદુ કહેવાય? સપાટી પર કહેવાય। તો આ ખાસ ધ્યાન રાખજો, અગત્યની વાત ચાલી રહી છે, સપાટી પરનું બિંદુ 3 સેન્ટીમીટર। હવે નેક્સ્ટ આપણે આગળ ચાલીએ, તો ધારો કે અહીં 4 સેન્ટીમીટર, અહીં 5 સેન્ટીમીટર, અને આ બિંદુ સુધી આપણે ચાલશું એટલે કે આ 6 સેન્ટીમીટર। તો આપણે આવા અલગ અલગ બિંદુઓને શું કરી દીધા? દર્શાવી દીધા। હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, તો હવે આપણે આનો ગ્રાફ દોરશું, તો હવે જોવો જોઈએ, જ્યારે હું કેન્દ્ર પર હશ તો
तो जो जे केन्द्र पर हो त्यारे ए बिंदु केवू कहवाय अंदरना विस्तार नू कहवाय। तो अंदरना विस्तार में एनु अंतर आर बराबर केटलू थशे जीरो। तो आर जीरो तो बी पण केवू थई जशे जीरो। तो जो जे विद्यार्थी मित्रों बी पण केवू थशे जीरो कारण के आर जेवू हशे एवुं ज मूल्य थशे कारण के सम प्रमाण में है। तो खास ध्यान आपजो आर जीरो तो बधुं जीरो थई जशे। तो जो जे જ્યાં આર અંતરે જીરો અને ચુંબકીય ક્ષેત્ર જીરો એવું બિંદુ કયું હોય? ઉગમ બિંદુ, કે બંને યામ જીરો છે, એક્સ અક્ષ અને વાય અક્ષને, તો જીરો। હવે જ્યારે એક સેન્ટીમીટર ચાલશો, જેવું તમે એક સેન્ટીમીટર ચાલશો તો સામે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય પણ કેટલું થશે? માની લઈએ કે એક ટેસ્લા જેટલું થાય છે। તો ચુંબકીય ક્ષેત્ર આપણે દર્શાવવા માટે એક ટેસ્લા, બે ટેસ્લા, સમજવા માટે આપણે અહીં દર્શાવી દઈએ કે અહીં કેટલું થાય છે, ત્રણ ટેસ્લા જેટલું થાય છે એવું આપણે સમજી લે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જોવો જોઈએ જ્યારે એક સેન્ટીમીટર ચાલશું, બે ચાલશું, ત્રણ, ચાર, પાંચ અને છ। આપણે આ સમજવા માટે ગ્રાફ પેપર નથી એટલે રેન્ડમલી આપણે દોરશું। તો એક જીરો પાસે હશે ત્યારે જીરો, એક પાસે હશે ત્યારે આપણે માની લઈએ કે સમપ્રમાણમાં છે એટલે કે એક જેટલું હશે। ઓકે, બે પાસે હશે એટલે બે જેટલું હશે, ત્રણ સેન્ટીમીટર તો અહીં ધ્યાન આપજો આપણે બે પાસે છે તો અહીં ત્રણ પાસે હશે ત્યારે। તો જોજે આ બધા બિંદુઓને તમે જોડી દેશો, તમને જે ગ્રાફ મળશે એ આ પ્રકારનો ગ્રાફ જોવા મળશે, સ્ટ્રેટ સીધો। તો અહીં જે ચુંબકીય છે એ બી ચલે છે, કેવા પ્રકારનું હશે? આર, એટલે કે કેવા પ્રમાણમાં કહેવાય? સમપ્રમાણની અંદર કહેવાય। તો જ્યારે તમે ત્રણ સેન્ટીમીટર પર પહોંચી ગયા તો એ બિંદુને કેવું બિંદુ કહેવાય વિદ્યાર્થી મિત્રો? સપાટી પર। હવે પ્રોબ્લેમ કંઈ આવે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો, અહીં જ્યારે તમે જેવું સપાટી જેવું અહીં આવશો ત્રણ સેન્ટીમીટર તો એ બિંદુ ન સપાટી, સોરી, ન એ બહારનું કહેવાય, ન અંદરનું, પણ એ આપણે જ્યારે અહીં લેશું તો એને સપાટી પરનું બિંદુ કહેવાય, પણ ત્યાં એનું મૂલ્ય કેવું થઈ જશે? મહત્તમ, આર મહત્તમ, તો બી પણ કેવું થઈ જશે? મહત્તમ। તો અહીં સપાટી પર હંમેશા ચૂંકશે, કેવું હશે? મહત્તમ। તો બી કેવું હોય? મહત્તમ। તો યાદ રાખજો બી હંમેશા કેવું થઈ જશે? મહત્તમ। હવે વાત રહી બહારના બિંદુ, જેવું તમે 3.1 બિંદુ પસાર એટલે કે એટલું અંતર કાપશો તો એને કેવું બિંદુ કહેવાય? તારના બહારના વિસ્તારનું બિંદુ કહેવાય। તો તરત જ વિદ્યાર્થી મિત્રો સૂત્ર કયું લાગવું પડશે? તો કે જો જે સૂત્ર આપણી પાસે આ લાગવું પડશે, તો તરત જ બી ચલે છે 1/r, એટલે કે બીનું મૂલ્ય અંતર વધશે એમ બી શું થશે? ધીમે ધીમે ઘટવા લાગશે। તો હવે આપણે માની લઈએ કે જ્યારે 4 જેટલું અંતર થાય છે ત્યારે એના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણે માની લઈએ કે કેટલું થાય છે? તો કે 2.5 જેટલું થાય છે। જ્યારે 5 અંતર કાપો છો ત્યારે એના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આપણે માની લઈએ કે 1.2 જેટલું થાય છે। જ્યારે 6 સેન્ટીમીટર ચાલો છો ત્યારે એનું મૂલ્ય માની લ્યો કે 0.4 જેટલું થાય છે, આપણે એવું સમજી લીધું। તો જોવો જોઈએ વિદ્યાર્થી મિત્રો, જ્યારે 4 પાસે છે કારણ કે ધીમે ધીમે ચુંબકીય શું થાય છે? બી ચાલે છે 1/r પ્રમાણમાં ઘટતું જાય છે, તો બી ચલે છે આર। તો જોવો જોઈએ 4 પાસે કેટલું થાય છે? તો કે 2.5, તો આપણે અહીં બિંદુ દર્શાવવું હોય તો દર્શાવી શકાય, અહીં કહેવાય આપણે સમજવા માટે। પછી જ્યારે 5 પાસે જોશું તો 5 પાસે એનું મૂલ્ય કેટલું થઈ જાય? 1.2, તો 5 પાસે એનું મૂલ્ય 1. કેટલું થઈ જશે? 2 જેવું। ઓકે, જ્યારે 6 પાસે પહોંચે છે ત્યારે એનું મૂલ્ય જોવો જોઈએ કેટલું થઈ જાય છે? આટલું, એટલે કે 0. કેટલું થશે? 4, તો 0.4 અહીં આવશે। તો હવે આપણે આ બધા બિંદુઓને જોડી દેશું, તો જોવો જોઈએ થોડું અહીં વ્યવસ્થિત બતાવો, તો આ બિંદુઓને જોડી દેશું તો આપણી પાસે આવો કર્વ મળશે। તો થોડુંક હું અને આપણે કારણ કે ગ્રાફ પેપર નથી એટલે આપણને થોડુંક સ્ટ્રેટ જેવું લાગે, પણ વાસ્તવની અંદર ગ્રાફ પેપરના બધા આપણે પ્રેક્ટિકલ કરીએ તો જોઈએ તો આપણને કર્વ આકારનો એટલે કે તમને થોડોક આ એકદમ સ્ટ્રેટ હોય, સીધો હોય ગ્રાફ, અને જ્યારે આ કર્વ આકારનો થોડોક મળે તો આને કહેવાય બી ચલે છે 1/r અંતર, એટલે કે કેવા બિંદુ કહેવાય? બહારનું બિંદુ કહેવાય, આને કેવા? બહારનું કહેવાય, જ્યારે આને શું કહેવાય? અંદરનું બિંદુ, અને આને સપાટી પરનું બિંદુ। જો તમને વિદ્યાર્થી મિત્રો અહીં છે આ સ્ટ્રેટ લાઇન લાગે છે, આ સ્ટ્રેટ લાઇન હોવી જોઈએ એકદમ, સમજો થોડી કર્વ જેવી લાગે છે,
પણ આ આકા આ જે છે એ લાઇનિંગ એકદમ કેવી હશે? આવી સ્ટ્રેટ લાઇન હશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ લાઇન છે કેવી હશે? થોડી કર્વ હશે. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, તો સપાટી પર હંમેશા એનું મૂલ્ય કેવું થઈ જશે? મથા આ તો આપણે રેન્ડમ મૂલ્ય, આ તો સમજવા માટે. તો આ જે ગ્રાફ છે એ બી વિરુદ્ધ આરનો કોના માટે છે? અનંત લંબાઈના તાર માટેનો તાર માટેનો ગ્રાફ દર્શાવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે નીટની અંદર અમુક એમસીક્યુની અંદર મુદ્દાની અંદર પૂછાય તો એટલા માટે આપણે અહીં ધ્યાન આપજો. તો એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈ. તો એ મુદ્દાને નોટ ડાઉન કરજો, તો અહીં ધ્યાન આપજો. તો પહેલો પ્રશ્ન, તો યાદ રાખજો, તારના કેન્દ્ર પર બી હંમેશા કેવું હોય? શૂન્ય હોય જ. તો ખબર પડે, સપાટી પર સમજી લેવાનું. તો બી હંમેશા કેવું હશે? મહત્તમ હશે. અને જ્યારે ત્રીજો પ્રશ્ન, તો તારના અંદરના વિસ્તારમાં બી ચલે છે આર, અને જ્યારે બહારના વિસ્તારમાં બી ચલે છે 1/r. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, આ તારના કેન્દ્રમાં એટલે ખાસ ધ્યાન આપજો, આ તારના કેન્દ્ર આને પણ કહેવાય, આ બિંદુને ખાલી આ એક બિંદુને નહીં. તો કહેવાનો મતલબ, તારના કેન્દ્રમાંથી પસાર થતી રેખાને તારની અક્ષ કહેવાય. તો ધ્યાન રાખજો, અહીં હું પાંચમો મુદ્દો પણ લખી શકું કે તારની અક્ષ પરના કોઈ પણ બિંદુએ બી કેવું હશે? 0 હશે. એટલે કે એ તારના કેન્દ્ર પર કહેવાય. તો આવી રીતે પૂછી શકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમને આની અંદર ખબર પડી. તો આ નીટ માટે અગત્યનું છે. તમે પરીક્ષાની અંદર આલેખ પૂછ્યો હોય તો લખો તો ચાલે, ન લખો તોય ચાલે. પૂછેલો હોય તો ફરજિયાત લખવો પડશે, બાકી જો ન પૂછેલો હોય તો ન લખો તો ચાલે. પણ આ આપણે નીટ માટે અગત્યના મુદ્દા છે. વિડીયો તમને ગમે તો લાઇક કરજો અને બીજાને શેર કરજો, અને સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ આની પાછળ મહેનત કરેલી હોય છે, બરાબર. અને બીજાને શેર કરજો જેથી કરીને બીજાને મદદરૂપ થઈ શકે. બીજું, તમને વિડીયો ગમે એટલે સારી સારી કોમેન્ટ કરતા રહેજો, જેથી કરીને રિવ્યૂ ઉપરથી બીજા વિદ્યાર્થી મિત્રોને પણ વિડીયો જોવાની ખબર પડે અને માહિતી મળતી રહે. ઓકે, થેન્ક યુ.